હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આશા રાખું છું બધા મજામાં છો ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમના બાળકોનું 6 સ્ટાન્ડર્ડના ડ્રોઈંગ ક્લાસમાં ફરી એકવાર સ્વાગત છે આશા રાખું છું બધા સુરક્ષિત છો સેફ છો મજામાં છો પોતાના માતા-પિતા ફેમિલી મેમ્બર્સ સાથે સાવચેતી રાખજો કોરોના જેવી ગંભીર બીમારી ફરી એકવાર અટેક કરી રહી છે પ્રોબ્લેમ થઈ જ રહ્યા છે ફરી એકવાર બીમારી ઇફેક્ટ કરી રહી છે સો પ્લીઝ અવેરનેસ રાખો સાવચેતી રાખીને જીવન જીવો સેનિટાઇઝરથી હાથ ધોવાનું અને માસ્ક અવશ્ય પહેરવાનું રાખજો સેફટી રાખજો આજનો આપણો ટોપિક છે પીકોક ડિઝાઇન્સ એટલે પીકોકનું કોઈ પણ પીકોકનું સ્કેચ બનાવવાનું છે આપણે અને તેમાં પણ ડિઝાઇન્સ કરવાના છે ડિઝાઇન્સમાં તમે કલર યુઝ કરો કે કેલિગ્રાફી યુઝ કરો સ્કેચ પેન દ્વારા એ તમારા ઉપર છે પણ કેવી રીતે ડ્રો કરીશું પેજ નંબર 27 ઉપર એક પિક્ચર આપેલું છે પેજ નંબર 27 કોલાજનું જે પિક્ચર હતું એને આપણે આજે ડિઝાઇનમાં કન્વર્ટ કરવાના છે કેવી રીતે તો ચલો શરૂ કરીએ ઓકે લેટ્સ સ્ટાર્ટ તમને યોગ્ય લાગે એ રીતે તમે ડિઝાઇન્સ મૂકી શકો છો પહેલા એક પર્ટિક્યુલર સ્કેચ તૈયાર કરી દી ઓકે ત્યારબાદ ગ્રીન કલર લાસ્ટ ટાઈમ તમને બતાવ્યો હતો મેં તમને અગાઉના વિડીયોમાં આપણે ઓલરેડી વન જોઈ ચૂક્યા છે આ જે સ્ટ્રોક છે તેમાં તમારે કેલિગ્રાફીનો યુઝ કરવાનો છે કેલિગ્રાફી બધાને આઈડિયા છે ગ્રીન કલર એન્ડ યલો કલરથી આ સ્ટ્રોક મૂકવાના છે જેનાથી નેચરલ ઇફેક્ટ જોવા મળશે જે લાઈન આપણે ડ્રો કરી સપોર્ટિંગ લાઈન એના અપ સાઈડ થી લેફ્ટ ટુ રાઈટ સ્ટ્રોક મૂકવાના છે જેથી કે તમને આ રીતે ઇફેક્ટ જોવા મળશે એ જ રીતે અહીંયા પણ કવ વળાંક વાળી રેખાઓનો ઉપયોગ કરવાનો નહીં ટોટલી આખો સ્કેચ ડિઝાઇન થી એટલે કે કેલિગ્રાફી થી તૈયાર કરીશું કોઈ ભાગમાં કેલિગ્રાફી કરો કોઈ ભાગમાં કલર કરો નો પ્રોબ્લેમ તમને યોગ્ય લાગે એ રીતે તમે ઇફેક્ટ આપી શકો છો ત્યારબાદ બ્લુ કલર થી થોડા ઇફેક્ટ આપી દેવું છે બ્લુમાં તમે વાવ રેડ યા ડાર્ક બ્લુ યુઝ કરો તો વધારે સારું લાગશે બિટવીન એરિયામાં વાયોલેટ ડિઝાઇન કરી દીધી ત્યારબાદ રેડ કલરથી પણ ચટાવેલું જે બુકમાં બતાવેલું છે
રીતે તમારે ઇફેક્ટ આપવાની છે ઓકે આ રીતે તમારે સ્કેચ કમ્પ્લીટ કરતું જવાનું છે હવે તમારે એક્સ્ટ્રા ડિઝાઇન્સ આપણે બેકગ્રાઉન્ડમાં તમને યોગ્ય લાગે એ રીતે તમે ડિઝાઇન્સ મૂકી શકશો શાંતિથી સ્કેચ પેનનો યુઝ કરીને ટેલિગ્રાફી વડે આ ડ્રોઈંગ કમ્પ્લીટ કરજો સ્કેચબુકની અંદર આ ટાઈપની કેલિગ્રાફી આ ટાઈપના ડ્રોઈંગ્સ તમને વધારે પ્રેક્ટિસ આપશે જેથી કરીને તમે કોઈ પણ ડ્રોઈંગ કોઈ પણ પિક્ચર કોઈ પણ સ્કેચ સહેલાઈથી એકદમ ઇઝીલી ડ્રો કરી શકો રાઈટ તો આ રીતે પીકોક નું પિક્ચર એટલે કે ડિઝાઇન વર્ક રેડી કરવાનું છે એક્સ્ટ્રા ડિઝાઇન્સ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો કોઈને બેકગ્રાઉન્ડ કલર કઈક મૂકવો છે પિંક કલર લાઇટ પિંક લાઇટ યલો લાઇટ બ્લુ એવા લાઇટ કલર્સ બેકગ્રાઉન્ડ માટે યુઝ કરો અને ઇનસાઇડ જે ફિગર છે જે શેપ છે જે ડિઝાઇન્સ છે તેમાં તમે ડાર્ક વ્હાઇટ કલર અને યોર ફેવરિટ કલર્સ તમારા ફેવરિટ કલર્સ ને પણ યુઝ કરી શકો છો તમને ગમતા સ્પેશિયલ કલર્સ રાઈટ ઓપોઝિટ કલર્સ છે ઠંડા ગરમ રંગો છે વિરોધી રંગો છે રાઈટ તો આશા રાખું છું તમને આ ડ્રોઈંગમાં આઈડિયા આવ્યો પ્રયત્ન કરો પ્રેક્ટિસ કરતા રહો અને તમારા ડ્રોઈંગ્સ એક્ઝામમાં મેં જોયા ઘણા બધાના ડ્રોઈંગ્સમાં નાની મોટી મિસ્ટેક્સ છે મેં એક્સેપ્ટ નહોતું કર્યું કે આટલી બધી મિસ્ટેક થશે તમારાથી સો પ્લીઝ પ્રેક્ટિસ વધારે કરો અને ઘણા બધાના ડ્રોઈંગ્સ એવા પણ છે કે જેને જોઈને પ્રાઉડ ફીલ થાય કે નો રિયલી વેરી ગુડ વર્ક સો પ્લીઝ એ રીતે જે પ્રાઉડ ફીલ થાય એવી રીતે ડ્રોઈંગને કરવાનો ટ્રાય કરો અને ખુશ રહો ગોડ બ્લેસ યુ સાવચેતી રાખતા રહેજો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ